કે કોઈને સારું લગાડવા માટેનો મારો સ્વભાવ નથી. અને હું તો આજ આ આવડા હોલમાંય કહું છું અને કદાચ લાખ માણસ બેઠા હોય તો પણ કહું છું કે હું સત્ય કહેવાવાળો બ્રાહ્મણ છું અને સત્ય કહેવાથી હું ક્યારેય અટકાયો કે કોઈ દિવસ ખચકાયો હોય એવો મારો દાખલો પણ નથી. કારણ કે સત્ય તો વ્યાસપીઠથી જ જાહેર થાય અને સત્યને જાહેર કરવા માટે ખુરશી નહીં વ્યાસપીઠની જ જરૂર હોય. મને યાદ છે મેં પહેલી કથા દાદા 16 વર્ષનો હતો હું અને ત્યારે હું વ્યાસપીઠે બેઠો છું. એક કથા વાંચ્યા પછી પણ મને એમ થયું કે આપણે આ નથી કરવું, આ આ ન કરાય, આમાં કેમ થાય કોને ખબર એમ. કારણ કે 16 વર્ષનો હતો ત્યારે સમય કેવો હતો તમને બધાને ખબર. એટલે વળી પાછો ભણવા વયો ગયો તો ન્યાય મળી કદાચ મારા ઠાકુરને મંજૂર નહીં હોય તો ન્યાથી પાછો મોકલ્યો. વળી પાછો આવીને કર્મકાંડનો માર્ગ લીધો, કીધું કે થોડીક પિતાજીને હેલ્પ થાય. મારા પિતાજી રિક્ષા ચલાવતા એટલે હેલ્પ કરવા માટે થોડાક યજ્ઞોમાં ને બધું જવા લાગ્યો. એટલે રુચિ લાગી કે મને એક વખત મારા પરિવાર લોકોએ કીધું બેટા તું દ્વારકા ભણી લે ને. એટલે હું દ્વારકા ભણવા ગયો. દાદા ભણીને આવ્યા પછી મેં એમ કીધું કે મારે કર્મકાંડ નથી કરવું, મારે આ ધંધો નથી કરવો. વળી પાછો નોકરી કરવા લાગ્યો. નોકરી કરતાં કરતાં મને એમ થયું કે લાવ સાઈડમાં થોડીક હેલ્પ થાય, થોડુંક આવક વધે. સમાજને ઉપદેશ દેવાના માધ્યમથી નહીં, મેં મારી આવક માટેથી થોડોક વળી અંદર વધારે ઘૂંચ્યો. 7 વર્ષ અને 2 વર્ષ બીજા 9 વર્ષ મેં નોકરી કરી અને નોકરી કર્યા બાદ છેલ્લે 5 વર્ષ થયા અને એમ થયું કે હવે મારે બીજું કંઈ કરવું નથી. એટલે ભાગવતની ઉપર આવ્યો હું. ભાગવતની મેં 67 કથાઓ પૂર્ણ કરી. ત્યાં સુધી હું તો કથા વાંચતો જ હતો પણ તમે લોકો મારાથી પરિચિત નહોતા. 68મી કથા મેં ડૈયા ગામમાં છોટાળા પરિવારમાં કરી, ત્યારથી મને સમાજે સ્વીકાર્યો, આ લોકોએ મને સ્વીકાર્યો. આજે મારી 98 કથા પૂરી થઈ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે મહેનત કર્યા હોય 10 વર્ષ ગયા પછી મને છેક અહીંયા ઉપર આવ્યો. 10 વર્ષની મહેનત બાદ હું ઉપર આવ્યો. એટલે આપણે કદાચ એકાદી વર્ષ 2 વર્ષ કોઈપણ પરિશ્રમમાં નિષ્ફળ જઈએ તો નાપાસ થવું 100 વાર. અત્યારના યુવાન આ યુવા પાંખ જે છે એ સાંભળજો, જિંદગીમાં 100 વખત તમે નાપાસ થાજો. કેટલી વાર? 100 વખત નાપાસ થાજો. કારણ નાપાસ થાય એને પાસ થવાનો માર્ગ હોય છે. નાપાસ થાય એને પાસ થવાનો માર્ગ હોય છે પણ નાસી પાસ થાય એને કોઈ દિવસ પાસ થવાનો માર્ગ મળતો નથી હોતો. એટલે કદાચ આપણા સમાજમાંથી આપણને પ્રતિસાદ ન મળે તો હરેરી ન જવું, બીજી વખત ત્રીજી વખત પ્રયત્નો કરવા. અને પ્રયત્નો કરે એનું કોઈ દિવસ કંઈ જતું નથી. કારણ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું કર્મણી વાધિકાર આસ્તે મહાફલેશુ કદાચન. કોઈને કોઈ રીતે ભગવાન એનું ફળ આપતા હોય છે પણ આપણે ફળ પહેલાં જોતું હોય છે, પછી આપણે પરિશ્રમને આદરીએ. એટલે આપણે પહેલાં પરિશ્રમ કરીશું અને પરિશ્રમમાં કદાચ નાપાસ થઈએ તો એવું વિચારીશું કે આવનારા સમયમાં ભગવાને આપણાથી આના કરતાં કંઈક સારું ઈચ્છ્યું હશે એટલા માટે એવું થયું હશે, વધારે સારું ઈચ્છ્યું હશે એટલા માટે એવું થયું હશે. એટલે આપ સૌ યુવા પાખને મારી નમ્ર નિવેદન છે. કારણ કે યુવાની અવસ્થામાં લોહી ઉકળતું હોય અને આવા સમયમાં નિર્ણયો લેવાનો વારો આવે તો શાંત ચિત્તે વિચારજો. અને કદાચ કોઈ નિર્ણયમાં વિચારશીલતામાં આપણું માઇન્ડ કદાચ થોડું 19-20 થતું હોય તો વડીલોની થોડીક રાય લેજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા